हेलो विद्यार्थी मित्रों, पहला वीडियो में आपने जोयो के पूर्णांक संख्याओना सरवाळा विषयना गुणधर्म। हवेना वीडियो में आपने जोईशु के पूर्णांकोनी बादबाकी विषयना गुणधर्म। तेमा आपने जोईशु के पहलो नंबर छे के समरूपता। तो बादबाकी विषय जोईशु के बादबाकीनी संख्यानी अंदर ते समरूपता धरावे छे के नथी धरावतुं ते जोईशु। तो समरूपता विषे जोईए के कोई पण बे पूर्णांक संख्याओमां बादबाकी करता पूर्णांक संख्या ज मळे छे। दाखला तरीके जोईए तो 7 - 9 तो आपणो जवाब -2 मळे छे। तो जे बादबाकीनी संख्यानी अंदर बादबाकी जे पूर्णांक संख्या छे ते समरूपता धरावे छे ते कही शकाय। बीजुं छे के क्रमनो गुणधर्म। तो जोईशुं के बादबाकीनी संख्यामां क्रमना गुणधर्मनुं पालन थाय छे के नथी थतुं ते आपणे जोईशुं। बादबाकीनी क्रियामां क्रमना गुणधर्मनुं पालन थतुं नथी। तो जोईए दाखला तरीके -1 જવાબ મળે છે। તો અહીં ક્રમ બદલતા બંને બાજુ જવાબ અલગ અલગ મળે છે। તેથી ક્રમના બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। ત્રીજું જોઈએ કે જૂથનો ગુણધર્મ। તો બાદબાકીની ક્રિયાની અંદર જૂથ બનાવતા જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું તે જોઈએ। બાદબાકીની સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। દાખલા તરીકે જોઈએ -5 -3 - -2 અહીં -3 અને -2 નું જૂથ બનાવેલું છે। -5 - 3 - 2 માટે જવાબ આપો -4 મળે છે। અહીંયા બીજું જૂથ બનાવ્યું છે તેમાં જોઈએ કે -5 - 3 - 2 અહીં આપણે -5 અને -3 નું જૂથ બનાવ્યું છે। તો -5 અને +3 + 2 અહીં -5 + 5 -2 એટલા માટે જવાબ આપણે 0 મળે છે। બંને બાજુ જવાબ અલગ અલગ હોવાથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે આપણે જોઈશું ગુણાકાર વિશે। પૂર્ણાંકોના ગુણાકાર વિશેના ગુણધર્મો વિશે સમજીએ। તો એમાં પણ તે સમરૂપતા ધરાવે છે કે નથી તે જોઈશું। તો સમરૂપતા વિશે વાત કરીએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। દાખલા તરીકે જોઈએ કે -3 - 4 તો 4 * 12 અને -નું ચિહ્ન છે એટલે -12 તો માટે અહીં સમરૂપતા ધરાવે છે તેમ કહી શકાય। બીજું છે કે ક્રમનો ગુણધર્મ। હવે ગુણાકારની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈશું। ગુણાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। દાખલા તરીકે -3 - 4 તો આપણો જવાબ -12 મળે છે। હવે બંને સંખ્યા એટલે કે 4 ને આગળ લઈ જતા અને 3 ને પાછળ લઈ જતા તો જુઓ 4 * 12 અહીં પણ -12 જવાબ મળે છે। બંને બાજુ જવાબ સરખો મળે છે માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। ત્રીજું જોઈશું જૂથના ગુણધર્મ। ગુણાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। દાખલા તરીકે જોઈએ -2 * 3 * 4 હવે જુઓ 3 * 2 = 6 એટલે કે -6 જવાબ -4 6 + 24 અને માઇનસ ચિહ્ન એટલે -24 જવાબ મળે છે। અહીં જોઈએ તો -2 અને અહીં 3 * 4 આ બંનેનું જૂથ બનાવ્યું છે તો -2 * 4 = 12 અને 12 * 24 એટલે કે આપણો જવાબ -24 મળે છે। બંને બાજુ જવાબ સરખો હોવાથી જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે જોઈશું કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો એ સંખ્યા છે 1। આપણે કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરીએ તો આપણને તેનો 1 જવાબ મળે છે। દાખલા તરીકે જોઈએ -13 * 1 તો આપણો જવાબ -13 મળે છે। એવી રીતે ગમે તે સંખ્યા સાથે આપણે 1 નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ તેનો 1 મળે છે। થેન્ક યુ।